નમસ્તે મિત્રો, સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી હું હાર્દિક છાટબાર ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો મિત્રો, ખૂબ જ લાંબા સમયના ગેપ પછી હવે ફરી પાછા આપણે કરંટ અફેરની સિરીઝ છે ચાલુ કરીએ છીએ. લગભગ એક મહિનાનો ગેપ થઈ ગયેલો હશે, પરંતુ હવે આપણે ડેઈલી એક વિડીયો જરૂરથી આવશે અને દરેક આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગી હોય એવા વિડીયો ડેઈલી આપણે આજથી પાછા ફરી એકવાર ચાલુ કરશું. તો આજનો જે વિડીયો છે એમાં આપણે 11 ડિસેમ્બરના જેટલા પણ અગત્યના કરંટ અફેર છે, બધા જ અગત્યના કરંટ અફેર છે એની ચર્ચા કરશું અને આવનારી જે પરીક્ષાઓ છે તલાટીની, તેમજ કોન્સ્ટેબલ અને જુનિયર ક્લાર્ક, તેમજ બિન સચિવાલય, તો આ બધી જ પરીક્ષાને અનુલક્ષીને આપણે કરંટ અફેર છે તૈયાર કરશું અને સાથે સાથે આ બધી જ પરીક્ષાઓને અભ્યાસક્રમને રિલેટેડ પણ થોડું થોડું ડિસ્કસ કરતા જશું સાથે સાથે. પણ આજના વિડીયોની અંદર માત્ર આપણે કરંટ અફેર જોવાના છીએ. તો ચાલુ કરીએ હવે આજનો વિડીયો. સૌથી પહેલો 7 ડિસેમ્બર વિશે થોડીક વાત કરી લઈએ. તો 7 ડિસેમ્બર એટલા માટે અગત્યનું છે કે નાગરિક ઉડ્ડયન દિવસ છે, એ દિવસે આપણે ઉજવીએ છીએ. નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે ઉજવાય છે. ઘણી વખત જૂની જે એક્ઝામો હતી એમાં ઘણી વખત પૂછાયેલું છે કે નાગરિક ઉડ્ડયન દિવસ છે ક્યારે ઉજવાય છે, બરાબર? તો નાગરિક ઉડ્ડયન દિવસ છે આપણે ક્યારે ઉજવીએ છીએ, 7 ડિસેમ્બરના રોજ ઉજવીએ છીએ. તો યાદ રાખી લેજો, નાગરિક ઉડ્ડયન દિવસ 7 ડિસેમ્બર, બરાબર? હવે વર્ષ 2018ની થીમ શું હતી? વર્ક ટુગેધર ટુ ઇન્શ્યોર નો કન્ટ્રી ઇઝ લેફ્ટ બિહાઇન્ડ, બરાબર? ગુજરાતીમાં કંઈક અર્થ એવો થાય કે આપણે સાથે કામ કરશું તો કોઈ પણ દેશ છે એ પાછળ નહીં રહે, બરાબર? ત્યાર પછીની વાત કરીએ તો ભારતના જે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે એમના મંત્રીનું નામ શું છે, એવો પણ પ્રશ્ન આવી શકે, તો સુરેશ પ્રભુ, બરાબર? ઉડ્ડયન મંત્રાલય છે આપણું, તેમના મંત્રી કોણ છે? સુરેશ પ્રભુ, બરાબર? નાગરિક ઉડ્ડયન દિવસ 7 ડિસેમ્બર, થીમ શું હતી? મોટેભાગે થીમ ઓછી પૂછાય છે, ક્યારેક જ પૂછાતી હોય છે, તો વર્કિંગ ટુગેધર ટુ ઇન્શ્યોર નો કન્ટ્રી ઇઝ લેફ્ટ બિહાઇન્ડ. અને ઉડ્ડયન મંત્રાલયના મંત્રી કોણ છે? સુરેશ પ્રભુ. ત્યાર પછી વાત કરીએ, શાહપુર કંડી બંધ શું કામ અગત્યનો છે અને ચર્ચામાં શું કામ છે એની પણ ચર્ચા કરી લઈએ. તો ઘણા વર્ષોથી આ પુલ છે, આ બંધ છે વિવાદમાં, તો પુલ નહીં મિત્રો, બંધ. તો કયા બે રાજ્યો વચ્ચે વિવાદ ચાલતો હતો આ બંધને લઈને? શાહપુર કંડી બંધ છે પંજાબ અને જમ્મુ કાશ્મીર. તો પ્રશ્ન એક આવો આવી શકે કે કયા બે રાજ્યો વચ્ચે આ બંધના કારણે વિવાદ ચાલતો હતો? તો પંજાબ અને જમ્મુ કાશ્મીર, આ બે રાજ્યો એવા હતા કે આ બંને રાજ્યો વચ્ચે આ બંધના કારણે વિવાદ થતો હતો, બરાબર? સેના લીધે વિવાદ થતો હતો એ આપણે અત્યારે કંઈ ચર્ચા કરવાની જરૂર નથી, કેમકે એ આપણું ચર્ચાનો વિષય નથી આમાં, બરાબર? આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે, જમ્મુ કાશ્મીર અને પંજાબ આ બે રાજ્યો વચ્ચે આ શાહપુર કંડી બંધના લીધે વિવાદ ચાલતો હતો. હવે આખરે એ કઈ જગ્યાએ બનવાનો છે? રાવી નદી ઉપર બનવા જઈ રહ્યો છે, બરાબર? આ શાહપુર કંડી બંધ છે ક્યાં બનવાનો છે? રાવી નદીના ઉપર બનવાનો છે શાહપુર કંડી બંધ. તો નામ યાદ રાખજો, કઈ નદીના ઉપર બનવાનો છે અને કયા બે રાજ્યો વચ્ચે વિવાદ ચાલતો હતો, આ ત્રણ પ્રશ્ન આમાંથી આવી શકે આવનારી એક્ઝામ માટે. બહુ જ અગત્યના ન્યૂઝ મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. પ્રશ્ન હશે કે કયા ગવર્નરે રાજીનામું આપ્યું, અથવા તો આરબીઆઈના જે ગવર્નર છે એમણે કયા કારણોસર આપેલું હતું, એ આપણે એક અલગથી એક વિડીયોની અંદર ડિસ્કસ કરશું શું શું કારણ હતા, બરાબર? પરંતુ અત્યારે આપણે ખાલી એટલું યાદ રાખશું કે આરબીઆઈના ગવર્નર છે એમણે, ઉર્જિત પટેલ, એમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો પ્રશ્ન આવો આવી શકે છે, કેટલામાં ગવર્નર હતા, અથવા તો શા માટે રાજીનામું આપેલું, અથવા તો કોણે રાજીનામું આપેલું, બરાબર? તો ઉર્જિત પટેલ 24માં ગવર્નર હતા અને એમની પહેલાં કોણ હતા? રઘુરામ રાજન, એ 23માં ગવર્નર હતા આરબીઆઈના, બરાબર? આરબીઆઈના ગવર્નર છે, હાલમાં રાજીનામું આપેલું છે. ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં આવતું હતું ગવર્મેન્ટ અને આરબીઆઈ, આ બંને વચ્ચે ખૂબ જ વિવાદો ચાલતા હતા અને આખરે અત્યારે ઉર્જિત પટેલે રાજીનામું આપેલું છે અને ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયેલો છે. અત્યારે તમે જે પણ કંઈ ન્યૂઝ લાઈન જો, તો ઘણા દિવસથી ચર્ચામાં હતું જ, પરંતુ આખરે હવે રાજીનામું આપ્યા પછી ખૂબ જ ચર્ચામાં આવી ગયું છે, બરાબર? તો
અને કદાચ ગૂગલમાં બી લખશો ને આરબીઆઈ વર્સિસ ગવર્મેન્ટ તો પણ તમને ઘણું બધું આની હિસ્ટ્રી જાણવા મળશે કે શું શું વિવાદો ચાલતા હતા. એક અલગથી એક વિડીયો બનાવીશ આનો કે જેથી તમને આખો ફૂલ્લી સમજાઈ જાય, બરાબર. અત્યારે ખાલી એટલું યાદ રાખજો કે ઉર્જિત પટેલે રાજીનામું આપેલું છે. હવે નવા ગવર્નર તરીકે છે હાલમાં હસમુખ અઢિયા છે. એમનું નામ ખાલી બહાર આવેલું છે પરંતુ ફિક્સ નથી મિત્રો, ફિક્સ ન્યૂઝ નથી, બરાબર. ફિક્સ ન્યૂઝ નથી આ, બરાબર. તો જ્યારે પણ કોઈ ફિક્સ અપડેટ આવશે, રાજીનામું આપેલું છે એ ફાઇનલ છે, પરંતુ જ્યારે પણ કોઈ ફિક્સ ન્યૂઝ આવશે આ બાબતને રિલેટેડ તો હું તમને જરૂરથી અપડેટ કરી દઈશ. અત્યારે નવા ગવર્નર છે આરબીઆઈના, એ કોને રાખવા, ડેપ્યુટી ગવર્નર. અત્યારે હાલમાં 4 ડેપ્યુટી ગવર્નર પણ છે આરબીઆઈની અંદર, તો એમાંથી પણ કોઈકનું નામ આવી શકે અથવા તો કોઈ બહારથી અલગ વ્યક્તિ પણ છે, બરાબર, એ ગવર્નર બની શકે. પરંતુ અલગથી આપણે એનું જ્યારે પણ નામ જાહેર થશે ત્યારે ડિટેલમાં ચર્ચા કરશું, અત્યારે ખાલી એટલું યાદ રાખજો. ત્યાર પછી સ્કોચ એવોર્ડ 2018. તો સ્કોચ એવોર્ડ 2018 છે કયા મંત્રાલયને આપેલું છે એટલું નામ યાદ રાખશું આપણે અત્યારે. તો નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય છે એમને હાલમાં સ્કોચ એવોર્ડ છે એનાથી સન્માનિત કરવામાં આવેલો. પ્રશ્ન આવો આવી શકે કે હાલમાં જ કયા મંત્રાલયને સ્કોચ એવોર્ડ આપવામાં આવેલો છે, તો આવો એક પ્રશ્ન આવી શકે છે. ત્યાર પછી અરુણકુમાર શો છે, નિધન થયેલું છે, શા માટે અગત્યનું છે અને કદાચ જૂની એકાદી એક્ઝામમાં પણ થોડુંક આના વિશે પૂછાયેલું છે, હમણાંની જ એક્ઝામની વાત કરું તો. તો તાજેતરની અંદર અર્જુન પુરસ્કાર જીતનાર અરુણકુમાર શો છે, બરાબર, એમનું હાલમાં જ તાજેતરમાં જ નિધન થયેલું છે. તેઓ 7 વખત રાષ્ટ્રીય ચેમ્પિયન પણ બનેલા હતા. તો આ પ્રશ્ન આવો આવી શકે કેટલી કુલ કેટલી વખત રાષ્ટ્રીય ચેમ્પિયન બનેલા છે અથવા તો જીતેલું છે. ત્યાર પછી એક પ્રશ્ન આવો પણ આવી શકે કે નીચેનામાંથી અર્જુન પુરસ્કારના વિજેતા કોણ છે જેમનું હાલમાં જ નિધન થયેલું છે. તો નામ યાદ રાખશું આપણે અરુણકુમાર શો, બરાબર, અર્જુન પુરસ્કાર પણ એમણે જીતેલો હતો. ત્યાર પછી વાત કરીએ તો કઈ રમત સાથે સંકળાયેલા હતા એવું પણ પૂછી શકાય. તો સ્વિમિંગની રમત સાથે સંકળાયેલા હતા, કયા રાજ્યના હતા એવું પણ પૂછી શકાય. તો પશ્ચિમ બંગાળ રાજ્યના ખેલાડી હતા, બરાબર. તો આટલી વસ્તુ છે જે એના માટે મહત્વપૂર્ણ છે જે તમારે યાદ રાખવાની છે, બરાબર. એક તો અર્જુન પુરસ્કાર જીતેલો છે એમણે, 7 વખત રાષ્ટ્રીય ચેમ્પિયન બનેલા છે, સ્વિમિંગની રમત સાથે સંકળાયેલા છે અને પશ્ચિમ બંગાળ રાજ્યના ખેલાડી છે. તો કુલ 3 કે 4 પ્રશ્ન આમાંથી આમને આવી શકે છે. એના પછીની વાત કરીએ તો ઇન્ટરનેશનલ એડમિરલ કપ રેક્ટા છે એમનું 9મું સંસ્કરણ છે, હાલમાં જ આયોજન કરવામાં આવેલું હતું. તો ઇન્ટરનેશનલ એડમિરલ કપ રેક્ટા છે એમના 9મા સંસ્કરણનું આયોજન ક્યાં થયેલું હતું એવો એક પ્રશ્ન આવી શકે. તો કેરળની અંદર એનું આયોજન થયેલું હતું. આ 9મા સંસ્કરણનું આયોજન ક્યાં થયેલું હતું રેક્ટા કપનું, તો કેરળની અંદર થયેલું હતું. વિજેતા કોણ બનેલું, ઇટાલી. તો કુલ 2 પ્રશ્ન આમ આની અંદરથી આવી શકે એમ છે, બરાબર. તો યાદ રાખજો ખાસ કરીને, બરાબર. ત્યાર પછી ઓક્સફર્ડ ઇકોનોમિક્સ રેકોર્ડ 2018 છે એનું રેન્કિંગ જાહેર કરવામાં આવેલું છે હાલમાં જ. તો થોડીક રેન્કિંગ વિશે માહિતી મેળવી લઈએ. તો આ રેન્કિંગ શેના વિશે હતું પહેલાં તો એ જોઈ લઈએ. તો 2019-35 સુધીમાં સૌથી વધુ વૃદ્ધિ દર મેળવનાર શહેરો છે એની યાદીનો સમાવેશ આ રેન્કિંગ અથવા તો આ રિપોર્ટની અંદર કરેલો છે. ત્યાર પછીની વાત કરીએ પ્રથમ ક્રમ ઉપર કોણ છે, તો પ્રથમ ક્રમ ઉપર આપણું ગુજરાતનું સુરત, બીજા ક્રમ ઉપર આગ્રા અને ત્રીજા ક્રમ ઉપર બેંગ્લોર. તો આપણે 1-3 નંબર છે એ ખાસ કરીને યાદ રાખવાના છે, બરાબર. હવે સુરતની વાત કરીએ, પ્રથમ ક્રમ ઉપર છે, સાથે સાથે સુરત છે એની અંદર ગુજરાતનો સૌથી પહેલો મેગા ફૂડ પાર્ક છે એ પણ ખોલવામાં આવેલો હતો. તો એ પણ યાદ રાખશું, સુરતમાં ગુજરાતનો સૌથી પહેલો મેગા ફૂડ પાર્ક છે ખોલવામાં આવેલો હતો. તો કુલ 4-5 પ્રશ્ન આમાંથી પણ બની જાય કે નીચેનામાંથી ગુજરાતનો સૌથી મોટો ફૂડ પાર્ક કયા જિલ્લામાં ખોલવામાં આવેલો હતો, એક તો એ પ્રશ્ન થઈ જાય. પહેલા ક્રમ ઉપર કોણ હતું આ રિપોર્ટમાં, બીજા ક્રમ ઉપર કોણ હતું, ત્રીજા ક્રમ ઉપર કોણ હતું. તો ટૂંકમાં આવા ઘણા બધા પ્રશ્નો આમાંથી નીકળી શકે. આ સેને રિલેટેડ આ રિપોર્ટ છે એવું પણ પૂછી શકાય, બરાબર. તો આટલી વસ્તુ આપણે આમાંથી યાદ રાખવાની છે, બરાબર. તો આજના વિડીયોની અંદર આપણે એટલું રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરી પાછા નવા કરંટ અફેર્સ સાથે આપણે મળતા રહીશું.
તો ત્યાં સુધી આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. અને મિત્રો, જો વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમકે ડેઈલી નવા એજ્યુકેશનલ વિડીયો હું તમારા માટે લાવતો રહીશ હવેથી. તો ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે મળતા રહીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ગુડ નાઇટ.